હેલો એવરી વન કેમ છો મારા વાહલા બબર શેર અને બબર શેરનીઓ મજામાં ને મજામાં છો ને એકદમ મજામાં છો શું મારો વોઇસ તમારા સુધી પહોંચી રહ્યું છે એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જરૂરથી જણાવજો જલ્દી 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 અને જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા છે ફટાફટ કમેન્ટ લગાવી દો અને હાજરી પુરાવી દો સાથે સાથે હાજરીમાં લાઇક આપી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને એવું લાગે કે ભાઈ પહેલાં અમને જોવા તો દો પછી અમે લાઈક આપીએ હા તો પણ જોઈ લો પેલા અટેન્ડ કરી લ્યો લેક્ચર તમને એમ લાગે કે હા ભણવાની મજા આવી જોરદાર ભણાવે છે તો પછી લાઈક આપજો ઠીક છે ચાલો તો શરૂઆત કરીએ અને આજે

શરૂઆત કરીએ એ પહેલા માય डियर સ્ટુડન્ટ લાસ્ટ ટાઈમ મેં તમને જ્યારે ચોથો યુનિટ સમજાવ્યો હતો અ વન્ડરફુલ ક્રિએશન ત્યારે મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો એક ભાઈ જવાબ આપવાનો કહ્યો હતો સવાલ પૂછ્યો સવાલ તો નહોતો પૂછ્યો પણ કહ્યો હતો કે માતા વિશે કોઈ પણ બે પંક્તિ તમારે અહીંયા મને નીચે કમેન્ટ કરવાની છે અફસોસ કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું પરંતુ માતા વિશે બે લાઈન ન લખી શક્યા પણ જે વિદ્યાર્થીએ લખી છે દિલથી લખી છે અને શું કહ્યું છે કોઈ કે તો કહ્યું છે કે મારી આખી દુનિયા છે કોઈ કે તો કહ્યું છે કે યાર ગ્રેટ મતલબ કહેવાય ને કે ભાઈ એમના આભારી છે કારણ કે તે પોતે લવિંગ છે કેરિંગ છે એવા મતલબ કે નેચરના છે કોઈ કે તો એના ઉપર એક ફની શાયરી પણ લખી છે पानी पीना हो तो ग्लास से पिए पानी पीना हो तो ग्लास से पियो सेवा करनी हो तो माँ बाप की करो ये लड़कियों में क्या रखा है वाह चलो पची हूँ कैसे कोई कहूँ से माते माँ बीजा बदा वगड़ा ना वाह आ तो साची जवाब है माँ थी न માથી ઉપર કોઈ નથી માસે બડકર કોઈ હે હી નહીં અને આ છોકરા ખરેખર યાર એમની મમ્મીની ખૂબ રિસ્પેક્ટ કરે છે જેમણે મા વિશે લખ્યું છે જેમને મા વિશે કમેન્ટ કરી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ તો મને પર્સનલ કમેન્ટ પણ કરી છે પર્સનલમાં મેસેજ પણ મોકલ્યો છે કે જે મારી સાથે વિદ્યાકુલમાં જોડાયેલા હોય એટલે એમની પાસે તો નંબર હોવાના તેમ ઘણા બધા એવા મેસેજ આવ્યા છે ઘણા બધાએ તો ઘણું બધું લખ્યું છે માં વિશે એટલે યાર એમ શબ્દો તો નથી પણ એ ખરેખર કંઈક ફીલ કરે છે ખરેખર એમના વિશે મતલબ કે મેં ખાલી બે લાઈન લખવાની કીધી પરંતુ એ વિદ્યાર્થીને કંઈ દેખાતું જ નથી બસ એને એમ જ કે નહીં મા વિશે મારે ઘણું બધું કેવું છે એના માટે બે લાઈન બહુ ઓછી પડે એટલે ઘણું બધું એને કમેન્ટ કરીને કહ્યું પછી શું માય મોમ ઇઝ માય વર્લ્ડ મારું મમ્મી જે મારું આખું વિશ્વ છે કોઈ કહે છે કે ઇસ્ટ ઓર વેસ્ટ મધર ઇઝ ધ બેસ્ટ ધેન કોઈ કહે છે કે ગુડ ફોર મી મીઠા વધુને ને આ તો ભાઈ આપણે કેટલી મસ્ત કવિતા છે આને ગાવા જઈએ ને તો આમ આપણને તકલીફ પડે રાગ કઈક આવો છે મીઠા મધુને ને મીઠા મેહુ લારે લોલ ચલો થેન્ક યુ ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી સારી સારી કરી અને જે વિદ્યાર્થીઓ ખરેખર દિલથી લખ્યું છે એ દિલથી એમના માતા પિતાની રિસ્પેક્ટ કરે છે અને જાણીને મને ખૂબ ખુશી થઈ આજનો સેશન છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે દિવાળી વિશે અથવા તો દિવાળીમાં જે આપણે ફટાકડા ફોડીએ છીએ એના વિશે તમને આ પાઠમાં કહેવામાં આવ્યું છે એમના વિશે તમને આ પાઠમાં ભણાવવામાં આવ્યું છે એમની શરૂઆત કરીએ એ પહેલા ભારત એકમાત્ર એક એવો દેશ છે કે જ્યાં દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં લોકોને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે જ્યારે આપણા આખી દુનિયામાં ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે જો ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે અને આપણા દેશમાં આપણે ફટાકડાને કેવા સરસ એન્જોય કરીએ છીએ બીજા દેશમાં ફટાકડા ફૂટ ફોડવા હોય ને તો પરમિશન લેવી પડે એ પરમિશન માં તેને એને ફટાકડા ફોડવા દેવામાં ન આવે એક સોસાયટી હોય એક સભા હોય એક યુનિટ હોય એ યુનિટ ત્યાં જઈને ફટાકડા ફોડે

અત્યારે તો છે યાર એન્જોય ઈટ તમે એનો આનંદ માણો ફ્યુચરમાં મે બી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો એની જગ્યાએ આપણે શું કહી શકીએ દિવાળી ના દિવસે એની જગ્યાએ શું કરી શકીએ મારા મત મુજબ મોટી મોટી ઉંમરના નાની નાની ઉંમરના બધાએ સોસાયટીમાં ભેગા મળીને એક રમત રમવી જોઈએ બસ એ પત્તા ન હોવા જોઈએ કાર્ડ્સ ન હોવા જોઈએ કે હાથ ની પત્તી શરૂ કરી મીંડી શરૂ કરીને એની સિવાયની બીજી કોઈ પણ રમત લૂડો ન હોવો જોઈએ રેગ્યુલર રમત હોવી જ ન જોઈએ દોડવાની ભાગવાની ગાવાની એવી કોઈ પણ કોમ્પિટિશન હશે તો ચાલશે મારા મત મુજબ દિવાળીમાં જો આપણે ફટાકડા ન ફોડી શકીએ તો દિવાળીમાં મળીને આપણે આ કરવું જોઈએ મારા મત પ્રમાણે પછી પરિવાર હવે તમારો શું મત છે એ તમે મને કમેન્ટ કરો ચાલો શરૂઆત કરીએ પાઠની તો ભાઈ શરૂઆત થાય છે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ વન ઓફ અવર ફેવરેટ એટલે કે એક માત્ર આપણો ગમતો તહેવાર છે ઇન્ડિયા એટલે કે ભારતમાં અને એ છે દીપાવલી કે જેને બીજા શબ્દમાં દિવાળી કહેવામાં આવે છે નોર્થમાં તેને દિવાળી તરીકે ઓળખ

વેન ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ ક્રેકર્સ એટલે શું થશે ફટાકડાઓ થશે ગો ઓફ એટલે કે આકાશમાં જાય છે ઇન ધ નાઇટ સ્કાય એટલે કે રાત્રિમાં ગો ઓફ એટલે શું થશે જાવ બરાબર ક્યાંક નીકળવું

હે ને એ ફટાકડા ફોડવાની એટલી મજા આવે હા ઓલો પછી ઓલો ખબર હૂથળી બોમ્બ આવે અને લસણિયા આવે હવે એ લસણિયામાં મને એમ થાય ખાલી એ ફટાકડા આપણે ફોડી કે નથી આગુ જાવ કારણ કે હજી તો આપણે આમ અગરબત્તી આમ કરી રહ્યા ત્યાં તો આપણે આમ ભાગી જાય હવે ફટાકડાના જોવાય ને

લસણિયા છે એ બધી વસ્તુ ફોડવાની મજા આવે કારણ કે તમે એને જોઈ શકો છો એના કલરને જોઈ શકો છો એની એને જે ભાત ભાતનો આકાર પડતો હોય ને એને તમે જોઈ શકો છો ઓલી દેરાણી જેઠાણી છે એને તમે જોઈ શકશો ઘડી એન્જોય કરી શકશો હવે એ હુંતળી એમાં ત્યાં હુંતળીઓ હવાઈ ગયેલો આવ્યો તો આપણે અગરબત્તી કરી હવે આગ લાગી ગઈ આપણે ભાગી ગયા અને ખબર પડી કે એલા લે આ તો ઓલવાઈ ગયો તો પાછું ન્યા જવાનું પાછી આપી હોય માંડ હળગાવી પાછા આપણે ભાગીએ તો આપણે પાછું જોઈએ ત્યાં તેમ હરર પાછો હોલવાઈ ગયો પાછું આપણે ત્યાં હળી કરવા જઈએ થોડીક અગરબત્તી લગાવીએ થાય નો થાય ફા ફરીથી તમારે ત્યાં અગરબત્તી લગાવવાની થાય નો થાય ન થાતી થાય નો થાય પછી પગ મારીને વયું જાણ એ હું તો બોમ કરતા મને એ બધા ફટાકડા કેવા હારા બધા એમ કે છોકરીઓના ફટાકડા છે ખરેખર એન્જોયમેન્ટના ફટાકડા છે એમાં એન્જોયમેન્ટ થાય તમે ફટાકડાનો રિયલ કલર જોઈ શકો નું જે હકો ફૂલ ફૂલ કણી છે તો એને તેમ તમે રીયલ કલર જોઈ શકો એને એન્જોય કરી શકો તમે હાથમાં લઈને વામાં ગોળ ગોળ ફેરવી શકો છોકરીઓ વાળા થાતા ખરેખર ઈ ફોડવાની મજા જ કંઈક અલગ છે ચલો આગળ જઈએ શું કહે છે કે રાત્રિના આકાશમાં જ્યારે ફટાકડાઓ જાય છે આ મોટો અવાજ સાથે અને કલર સાથે એ ઉત્સવની સરખામણીમાં ત્યાં ભારત દેશમાં બીજું એવું કઈ પણ છે નહીં એટલે આ તહેવાર સૌથી વધારે બધાને ગમતો તહેવાર છે પછી આગળ શું કહે છે મેની ઓફ અસ

કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણા માં ઘણા નાશ્ચર્ય થતું હોય છે એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ અને તેમાં શું જોઈતું હોય છે ગોઝ એટલે કે નાખવામાં આવતું હોય એડ કરવામાં આવતું હોય

તમને જ્યારે જ્યારે એમ થયું કે આ ફટાકડામાં શું હશે શું તમે જાતે ફટાકડાને ખોલીને ખોલી નથી જોયો જોયો છે ને લવિંગ્યા તો ફૂટ્યા પછી આપણે લવિંગ્યાને ભેગા કર્યા છે ને એમાંથી દારૂ બાર કાઢીને કાગળમાં નાખીને એમાં દિવાળી મારી છે આપણે અહીં આપણે ગુજરાતી એટલે વાત જહા દિવ્યો આપણી તો ઘેવી હેબિટ છે આપણે ભારતીય લોકો એટલે અરે પથ્થર મતલબ કે કોઈ વસ્તુને મૂકે નહીં લવિંગ્યા ફૂટી ગયા છે બુકો થઈ ગયા છે એ ફૂટેલા પણ લવિંગ્યાને બીજા દિવસે ભેગા કરશે એમાંથી કાળો ભૂકો કાઢશે એ ભૂકાને કાગળ ઉપર રાખશે માણશે દિવાળી અને હવારે મમ્મી દીવાબતી કરવા હાટુ મંદિરમાં બાદ માચિસ ગોતતા હોય કે ભાઈ મારું માચીસ ક્યાં ગયો એને ખબર ન હોય મારો છોકરો લઈ ગયો છે છોકરો હા માચી લઈને આવ્યો આખું પત્તા પાછો ઘરે આવે મમ્મી ને ખબર પડે ત્યારે એ ઘસકા આવે છોકરો બેઠો બેઠો શું કરે સાંભળે એટલે મને તો એમ લાગતું કે કોઈને આશ્ચર્ય થયું હોય અને થયું હોય તો હાથે રિસર્ચ કરી લેવા આપણા પડજા છે

કે ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ આર ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધ ઇમિટ તમે 10મા ધોરણમાં વિજ્ઞાનની બુકમાં બુકમાં તમે જીવ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન આવું તમે ક્યાંક ને ક્યાંક જોતા હશો જોવો છો કે ન જોતા એમાં મે એક રીલ જોઈતી કે ભાઈ હાલતા ચાલતા આપણે માનવીઓ કોઈ કે ગીત ગવડાવતું તો એક હીરો ઓલો હીરો નથી છેલ્લો દિવસમાં ઓલો આવતો તો એ નામ ન આવડતું ચલો કઈ નહીં મને ક્યારેક યાદ આવશે ત્યારે હું તમને કહીશ કઈક સેશનમાં પણ હાલ એ બહુ મસ્ત ત્રણેય આ ત્રણેય વિજ્ઞાન હતા ને ત્રણેય વિજ્ઞાન એને બહુ સારી રીતે સમજાવ્યા હતા હાલ તો એક લાઈન મને યાદ છે કે હાલતા ચાલતા આપણે માનવી એટલે જીવ વિજ્ઞાન હાલ તો ચાલતો જીવ એટલે જીવ વિજ્ઞાન અને કોઈ બી સમજમાં ન આવે એ ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન કે રસાયણિક વિજ્ઞાન એવું હતું ત્રણેય ડેફિનેશન આપી હતી મેં સેવ કરી કે નથી કરી મને યાદ નથી પણ મને નેક્સ્ટ ટાઈમ યાદ આવશે તો હું શેર કરીશ

એઝ ધ લાઈટ એટલે કે લાઈટ જેવું ધ ઇમેટ કે જે ફટાકડાઓ સર્જન કરે છે જે ફટાકડાઓ શું કરે છે સર્જન કરે છે જે ફટાકડાઓ લાઈટ અને અવાજનું સર્જન થાય છે એ જેટલું રસપ્રદ છે ને એટલું જ રસપ્રદ એ ફોટાકડા વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે એવું એ કહે છે અને સાચી વાત છે હવે આપણને ન લાગતું હોય તો આપણને સાયન્સ ન ગમતું હોય બાકી હોય તો ઇન્ટરેસ્ટિંગ જ છે બરાબર નથી બરાબર જ છે ચાલો આગળ જઈએ શું કહે છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ વર્ક્સ ઇઝ અ ટેકનિકલી કોલ પાયરોટેક ફ્રોમ ધ ગ્રીક વર્ડ હાળું ખબર નહીં હું છે ને ઇકોનોમિક્સ ભણતી અથવા કોઈ પણ સબ્જેક્ટ ભણતી ને એટલે એમાં એમ જ આવતો કાં તો ગ્રીક વર્ડમાંથી ન જ એવું હોય મોટા ભાગના શબ્દો ગ્રીક વર્ડમાંથી ને જ આડા જન્મ્યા હોય તો શું કહે છે કે આ જે ફટાકડાઓનું જે વિજ્ઞાન છે ને સાયન્સ બોલે તો વિજ્ઞાન યુ નો વેરી વેલ ના હા

એ ગ્રીક શબ્દ છે કે જેમાં પાયર એટલે કે ફાયર પાયર એટલે ફાયર યે યે પાયર એટલે ફાયર અને ફાયર બોલે તો આગ ફાયર બોલે તો આગ એન્ડ ટેકનિક બોલે તો આર્ટ આર્ટ બોલે તો કળા જાદુઈ જાદુઈ જાદુ ઈ જાદુ ઈ જાદુ મંતર કળા તો ફાયર પાયર મતલબ કે આગ અને ટેકનિક મતલબ કે કળા આર્ટ એટલે શું થશે કળા થશે Next, in Pachi Agar, pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to soil fuel rocket boosters of the space shuttle.

અને રેન્જ એટલે શું થશે માત્રા માત્રા પાત્રા નહીં તમારા પાસે દિમાગમાં નકલી ખાવાની વસ્તુ દалતી હોય તો સંપૂર્ણ માત્રા ઓફ ડિવાઇસિસ ડિવાઇસિસ એટલે શું થશે સાધન થશે સાધનની સંપૂર્ણ માત્રા પણ અહીંયા તમને બહુવચન આપેલું છે એટલે આપણે શું લખીશું સાધનો સાધનોની સંપૂર્ણ માત્રા ધેટ કે જેમાં

દિવાળી હોય ને દિવાળી દિવાળી એટલે આપણે દિવાળી એ દિવાળી વાત થાય છે દિવાળી થી માંડીને ધેટ વી યુઝ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એવરી ડે એટલે કે દરરોજ દિવાસળી થી માંડીને કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ ત્યાંથી લઈને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ સ્પેસ શટલ સ્પેસ શટલ એટલે શું થશે અવકાશયાન કેવું યાન અવકાશયાન અવકાશયાનમાં જે રોકેટ બૂસ્ટર્સનો ઉપયોગ થાય છે ને આપણે રોકેટ બૂસ્ટર અને એ રોકેટ બૂસ્ટરમાં જે સોલિડ ફ્યુલનો યુઝ થાય છે ને ફ્યુલનો યુઝ થાય ને ઘન બળતણનો યુઝ થાય સોલિડ એટલે પ્રવાહી સોલિડ પર પ્રવાહી નહીં ઘન પરંતુ પ્રવાહી ફ્યુલ ફ્યુલ જે આપણે પ્રવાહી ફ્યુલનો આપણે જે ઉપયોગ કરીએ છીએ ત્યાં સુધી હવે તમને મે એક એક શબ્દનું ગુજરાતી કહી દીધું હવે તમને આખો પેરેગ્રાફ એક સાથે ગુજરાતી કરીને સમજાવું છું તો ધ્યાન અહીંયા શું કહે છે કે પાયરું ટેકનિકમાં માત્ર ને માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો પરંતુ દરેકે દરેક સાધનોની સંપૂર્ણ માત્રા કે જેમાં બરાબર એ જ સિદ્ધાંતો અને બરાબર એ જ સાધનોનો ઉપયોગ થાય છે જેમ કે દરરોજ આપણે વાપરતા દીવાસળીથી માંડીને અવકાશયાનમાં જે રોકેટ બુસ્ટરમાં જે પ્રવાહી નો ઉપયોગ થાય છે જે ફ્યુલ નો ઉપયોગ થાય છે એમાં પણ પાયરોટેકનિક્સનો નો શું થાય છે સમાવેશ થાય છે ઇન શોર્ટ આ પેરેગ્રાફ શું કહે છે કે પાયરોટેકનિક્સનો ઉપયોગ માત્ર ને માત્ર ફટાકડામાં નથી થતો પણ એ સિવાયના દરેકે દરેક એવા સાધનો કે જે સાધનોમાં બરાબર એ જ સિદ્ધાંત સિદ્ધાંત એટલે એ જ સિદ્ધાંત મતલબ કે કયા સિદ્ધાંતો કે પાયરોટેકનિકમાં જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની વાત કરેલી છે બરાબર એ જ સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય બરાબર એ જ પ્રિન્સિપલનો ઉપયોગ થતો હોય બરાબર એ જ મટીરીયલનો ઉપયોગ થતો હોય એવા દરેકે દરેક સાધનોમાં જે પદ્ધતિ વપરાય છે એ પદ્ધતિને કેવી પદ્ધતિ

પહેલી વખત આવડો પેરેગ્રાફ છે ને એકદમ સિમ્પલ છે પહેલી વખત જ્યારે વિદ્યાકુલમાં સમજાવ્યો ત્યારે છોકરાઓ એ બે વખત કીધું મેમ હજી સમજાવ હજી સમજાવ તમે અહીંયા ધ્યાન આપજો તમને ન સમજાય તો વિડીયો પાછળ લઈ જાજો હા નહીં વળી તો સમજાય છે ઇન શોર્ટ કે વિદ્યાકુલમાં ભણવાની મજા આવે છે તો આવી જાઓ ટોપર બેચમાં હજી ત્યાં દરવાજા ખુલ્લા જ છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ જઈએ ધ હાઉઝ ઓલ્ડ મેચ ઇઝ અ કન્સિડર આ સ્પેશિયલ પાયરોટેકનિકલ ડિવાઇઝ હાઉસ હોલ્ડ મેચ જે છે એ કન્સિડર ડ ડ ડ ડ કન્સિડર એટલે શું થશે ભાઈ એમાં આપણે અહીંયા કન્સિડર એટલે ધ્યાનમાં લેવું નથી લેવાનું પરંતુ સમાવેશ થાય છે એવું લેવું પડશે તો જ સમજાવાશે નકર નહીં સમજાવાય કે ભાઈ ઘરમાં જે આપણે દીવાસોળીનો યુઝ કરીએ છીએ એમાં સમાવેશ થાય છે

દિવાસાણીનો ઉપયોગ કરીએ છીએ એને એક વિશિષ્ટ પાયરોટેકનિક નું સાધન માનવામાં આવે છે કેમ કારણ કે તેમાં બધા પ્રકારની પાયરોટેકનિકની બધા પ્રકારની અસરો છે જેમ કે તેમાં ગરમી છે જેમ કે તેમાં સ્મોક એટલે કે ધુમાડો છે જેમ કે તેમાં લાઈટ એટલે કે પ્રકાશ છે જેમ કે તેમાં ગેસ છે જેમ કે

બીજી ઘણી બધી એને અનુભવોમાંથી અનુભવ લીધા છે અને પછી એ સફળ થયા છે પોતાનું ખુદનો અનુભવ એકલા નથી લીધો કોઈ વ્યક્તિ સફળ થાય ને તો એ સફળતા પાછળ માત્ર ને માત્ર એક વ્યક્તિનો હાથ નથી હોતો કે જેને મહેનત કરી છે પણ એની પાછળ જે એને અનુભવ લીધા છે બીજા વ્યક્તિઓના અનુભવને એમને સમજ્યા છે એમને એમણે લર્ન કર્યા છે એમના લીધે પણ ક્યાંક ને ક્યાંક સફળ થયા છે અને ઇતિહાસ જ છે ઇતિહાસ જ છે કે જે ઇતિહાસ આપણને ઘણા બધા અનુભવ આપી જાય છે આપણને જ્ઞાન આપી જાય છે કે પહેલાના સમયમાં કંઈક આવું હતું પહેલા ઘણા બધા વ્યક્તિઓ હતા કે જે વ્યક્તિઓ ઘણા બધા નામ મતલબ કે ઘણું બધું કર્યું છે કારનામું કર્યા છે ઘણી બધું રિસર્ચ કર્યું છે એટલે સમાજ બહુ એટલે બહુ યાર એક પાયો છે તમારા જ્ઞાનનું એક પાયો છે ગણિત તો છે જ ઓકે જ છે સાયન્સ પણ ઓકે છે ઇંગ્લિશ પણ ઓકે છે ગુજરાતી પણ ઓકે છે સંસ્કૃત પણ ઓકે છે પણ સમાજ ઓકે 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 એના કરતા પણ વધારે ઓકે

કે જેનો ઉપયોગ ફટાકડાઓમાં થાય છે વોઝ ઇન્વેન્ટેડ કે જેની શોધ થઈ હતી ઇન ભારત એટલે કે ભારતમાં કાળો પાવડર જે છે એ એક મૂળભૂત સામગ્રી છે કે જેનો ઉપયોગ પાયરોટેકનિકમાં થાય છે ફાયરવર્ક્સમાં થાય છે અને એની શોધ કોણે કરી હતી ભારતે કરી હતી એવું કેટલાક ઐતિહાસિક કારકો માને છે કહે છે માનતા નથી કહે છે પણ છતાં પણ ભારત દેશને કદાચ એવું માનવામાં નથી આવતું તમે આખો ડિટેલ્સમાં ભણશો તો તમને વધારે ખ્યાલ આવશે તો ડિટેલ્સમાં એ પાઠને ભણવા માટે તમારે એની વધારે ડિટેલ્સ જોઈએ છે આખો પાઠ તમારે મારી પાસેથી ભણવો છે તો વિદ્યાકુલમાં તમે તરત જોઈન્ટ થઈ જાઓ વિદ્યાકુલમાં મેં આ યુનિટ બહુ સરસ એક્સપ્લેનેશન સાથે સમજાવ્યું છે વિદ્યા કુલના વિદ્યાર્થીઓએ એ યુનિટને બહુ મસ્ત રીતે એન્જોય કર્યું છે ઇફ યુ વોન્ટ ટુ લર્ન પ્લીઝ ડાઉનલોડ વિદ્યા સોરી લોટ લોટ થોડું બાંધવાનો છે ડાઉનલોડ ધેટ એપ્લિકેશન એન્ડ જોઈન ટોપર બેચ ખરેખર મજા આવશે તમને એમ થાય કે ઓનલાઈન ભણવાની શું મજા આવે આ લેક્ચરમાં મજા આવી ને

કે જે સમય યાદ કરાવે મેમ 8 વાગી ગયા બસ હવે બંધ કરો બંધ કરો હોય ને લે એવું ઈ થાય એવું નો નો થાય એમ એવું ઈ થાય સમજાય છે ચાલો કઈને મે તમને જે સવાલ પૂછ્યો કે જો ભવિષ્યમાં આપણા ભારત દેશમાં ફટાકડાઓ ફોડવાનું બંધ થઈ જાય છે તો દિવાળીના દિવસે ફટાકડા ન ફોડી શકે તો એની બદલે આપણે શું કરી શકીએ મારા પોઈન્ટ ઓફ વ્યૂ મે તમને કહી દીધા કે આવો કરી શકાય હવે મને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ કયો કે એ દિવસે આપણે શું કરી શકીએ